મારા પ્રીત અને પન્નાબેન વચ્ચે તો ડ્રામા આખો દિવસ ચાલતો જ હોય છે. બસ એવી જ રીતે તમે અમારો શો 24 કલાક જોઈ શકશો. ડાઉનલોડ કરો વૂટ અને જુઓ પ્રીત પ્યુ અને પન્નાબેન વિધાઉટ વેઇટિંગ વેઇટિંગ. વૂટ વોન્ટિંગ વોન્ટિંગ. પ્રીત પ્યુ ને અદિતિ, અદિતિ મારી વાત સાંભળા. હું ગુસ્સે નહીં થા. પ્રીત, આજે મને બોલવા દે. તારું અપમાન થાય અને હું જોયા કરું. લોકો ભલે ભૂલી ગયા હોય કે તું આ ઘરનો દીકરો છે, પણ હું નથી ભૂલી કે તું મારો પતિ છે. તારું અપમાન થાય એવું સહન નહીં જ કરી શકું. તો શું કરીએ અદિતિ? આ બધું સહન કર્યા સિવાય આપણી પાસે કોઈ રસ્તો જ નથી. અદિતિ, શું થયું છે અને તું કેમ રડી રહી છે? શું વેદભાઈએ તને રડાવી? જોયું અદિતિ, બધાને ઘરમાં એમ જ લાગે છે કે બધી વાત માટે એક વેદ જ છે જે કારણભૂત છે. ભાભી, મેં આને નથી રડાવી, પણ આપણા ઘરના લોકોએ રડાવી છે. અદિતિ, મને કે ને તને કોણે કઈ કહ્યું? હું એને વળીશ. બસ મને કે ને શું થયું? અચ્છા તો ભાભી, વડો મારા જેઠજી અને દિયરને મને સમજાતું નથી કે આ બધું શું ચાલી રહ્યું છે ને તમે કેમ કઈ બોલતા નથી? અમોલભાઈ, તમે તો કઈ બોલો. હવે એ બંને માંથી તમને કોઈ જવાબ નહીં આપે, કારણ કે પહેલા જ એ ઘણું બધું બોલી ચૂક્યા છે અને ન બોલવાનું પણ બોલી ચૂક્યા છે. અદિતિ, આ બધું શું છે? તારા ઘરેણા ક્યાં ગયા? તારા બધા દાગીના ક્યાં છે? અદિતિ, આ શું છે? અદિતિ, તને ખબર છે ને, આપણા ગુજરાતી ખાનદાનમાં વહુઓના હાથ બંગડી વગર ના હોય. બધું વેચવા આપી દીધું છે. વેદને કેમ પણ? ભાભી, ફેક્ટરીને લાગેલી રૂપિયા 25 લાખની પેનલ્ટી ભરવાની મારા ભાગે આવી છે. અને આનું ફરમાન મારા મોટા ભાઈ અને મારા નાના ભાઈએ મને કર્યું છે.